રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ, માનનીય લાલજીભાઈ, માનનીય પાલભાઈને હું આપ સૌ જાણો છો એમ, છેલ્લા 26 દિવસથી એક ધારા આ અગ્નિકાંડના મુદ્દે રાજકોટ શહેરના ખૂણે ખૂણે ફરી રહ્યા છીએ. અમે હજારો નાગરિકોને, રિપોર્ટર્સને, છાપાના તંત્રીઓને, માલિકોને, આમ જનતાને ચાની દુકાન ઉપર, પાનના ગલ્લા ઉપર, હોટલવાળા મિત્રો, દુકાનદારો, રિક્ષા ચલાવનારા રાહદારીઓ, અનેક લોકોને મળ્યા. લગભગ અત્યાર સુધી 70-80 હજાર લોકોનો જનસંપર્ક આખી રાજકોટ શહેર કોંગ્રેસની ટીમે આ છેલ્લા 25 દિવસમાં કર્યો. બહુ દુઃખ સાથે કહેવું પડે છે, આખા રાજકોટ શહેરમાં એક કોમન સૂર એવો છે કે આ નિર્ભર સરકાર, એ તમે ગમે તેટલા પ્રયાસ કરો, કોઈ પણ સંજોગોમાં મોટા મગરમચ્છની ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ સામે તપાસ કે ધરપકડ કરવાની નથી. રાજ્યના નાગરિકોને, રાજકોટ શહેરના લોકોને હૈયા ધારણ, ગેરંટી, ખાતરી એવી હોવી જોઈએ કે મોરબીમાં, હરણીકાંડમાં, તક્ષશિલા કાંડમાં જે ન થયું એ રાજકોટના અગ્નિકાંડ પ્રકરણમાં થશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવશે. અને ગમે તેટલો મોટો ભારતીય જનતા પાર્ટીનો નેતા ઇન્વોલ્વ હોય એની ચોક્કસ ધરપકડ કરવામાં આવશે. આવી કોઈ જ ખાતરી અત્યારે રાજકોટ શહેરના નાગરિકોને અને પીડિત પરિવારોને નથી. સતત અમે SIT બાબતે જે કહી રહ્યા હતા કે છેલ્લે SIT એ કોથળામાંથી બિલાડું કાઢશે, અને એવું જ બન્યું. સ્થાનિક લોકો જે સતત આ TRP ગેમિંગ ઝોનમાં જતા, જેમણે વારંવાર ગેમિંગ ઝોનની રમતો રમી છે, વિઝિટ કરી છે, બધાનું એક સુરે કેવું છે, ત્યાં 20 લિટર જેટલું સામાન્ય માત્રામાં પેટ્રોલ હોય જ ન શકે. શનિ રવિનો દિવસ હોય ત્યારે 1000 લિટર ત્યાં પેટ્રોલ હોય, અને આ પેટ્રોલના જથ્થાની નાનકડી જે સાઈઝ એમણે બતાવી 20 લિટર, તો સવાલે પૂછવા માંગીએ છીએ, તો એવા કયા જ્વલનશીલ બીજા પદાર્થો હતા કે ત્યાં 3000 ડિગ્રીનું તાપમાન સર્જાયું? એટલે 20 લિટર પેટ્રોલની વાત SIT એ જાણીબુજીને ઢાંક પીછોડો કરવા, અને પેટ્રોલિયમ એક્ટ લાગે તો પુરવઠા અધિકારી અને જિલ્લા કલેક્ટર તંત્ર સુધી રેલો ના જાય એવી સમજણના ભાગરૂપે ફક્ત 20 લિટર પેટ્રોલની વાત કરી છે. બીજો અને મહત્વનો મુદ્દો, હું એના પુરાવા ઉપર કામ કરી રહ્યો છું, પણ નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે વહીવટી ફરજ બેદરકારી માટે જે તપાસ સમિતિની રચના થઈ, એમાંના એક અધિકારીએ રાજકોટના પોતાના બ્યુરોક્રેટ તરીકેના કાર્યકાળ દરમિયાન 150 ફૂટના રિંગ રોડની રિયલ એસ્ટેટની એક મેટરમાં 55 લાખ રૂપિયા પણ લીધા છે. જે સતત રાજકોટનું મીડિયા કહી રહ્યું છે કે જુગાડની એક મેટરમાં 3 કરોડનો તોડ કરનારા અધિકારીઓને તપાસ સોંપાઈ, એ અધિકારીઓએ ક્યાંથી આંગળીયું કર્યું અને રેડ પાડનારી ટીમમાં કોણ હતા એ લોકોના નામ પણ અમારી જોડે પહોંચી ગયા છે. આવનારા દિવસમાં એનો પણ અમે ખુલાસો કરીશું. મતલબ કે જે જનેતાને પોતાના એકના એક દીકરાની લાશ તો ન મળી, તમે અમને અવયવ સોંપ્યા, એ માના તમે આંસુ તો લૂછવા તૈયાર નથી, પણ આખું ગુજરાત અને 6.5 કરોડ જનતા જોઈ રહી છે. છતાં જાણે ગુજરાતની લાગણીની આ નિર્ભર સરકારને પરવા ના હોય એમ સંપૂર્ણ નિર્લજ્જતા પૂર્વક આખી તપાસમાં કુલડીમાં ઘોળ ભાગી રહ્યા છે, એ સ્પષ્ટપણે અમે કહેવા માંગીએ છીએ. આ આંદોલન આવતીકાલના 25 તારીખના રાજકોટ બંધના એલાન બાદ પણ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી પીડિત પરિવારોની માગણી સંતોષાય નહીં. અમારા પ્રદેશ પ્રમુખ શ્રી, સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટી અને રાહુલજીનો પણ આદેશ છે કે છેક સુધી પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી આપણે બધાએ સાથે મળીને આપણે પડખે રહેવાનું છે. અમે એટલા કારણે જ કેટલાક નિવૃત્ત સિનિયર મોસ્ટ IPS અધિકારીઓ, DG રેન્કના નિવૃત્ત IPS અધિકારીઓ અને હાઈકોર્ટના, સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સેલો સાથે વાત કરી છે. બધાનું જ કેવું છે કે એ બાબતમાં એક ટકો પણ ડાઉટ નથી કે FSLની ટીમ પુરાવા કલેક્ટ કરે, સ્થળ ઉપર ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર પહોંચે,
એસઆઈટીનું ગઠન થાયની પહેલા ક્રાઇમ સીનને ડિસ્ટર્બ કરવો એ નિર્વિવાદપણે પુરાવા સાથે છેડછાડ કરવાનું અને પુરાવાને ખતમ કરવાનું એક સંગીન ગંભીર ગુનાહિત કૃત્ય છે. તો આ બધાની તપાસ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓના પાપે જે આ કરુણાંતિકા સર્જાઈ એમના ગળા સુધી તો ગાડીઓ એ જ અધિકારી પહોંચાડી શકે જેની ઇન્ટેગ્રિટી ઉપર, જેની પ્રમાણિકતા ઉપર કોઈ શંકા હોઈ શકે નહીં. ગુજરાતની બહુ મોટી કમનસીબી છે, સાવ મરદાન અને ઢીલો ઢસ મુખ્યમંત્રી અને 8 ચોપરી પાસ એક ગૃહમંત્રી આપણને મળ્યો છે અને એના કારણે એક પણ ઘટનામાં પીડિતોને ન્યાય મળતો નથી. આ પીડિતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી પૂરીપૂરી પ્રતિબદ્ધતા સાથે રાજકોટ બંધના કોલ સહિત તમામ આવનારા દિવસના કાર્યક્રમોમાં આગળ વધવાના છીએ. છેલ્લે આપના માધ્યમથી રાજકોટની જનતાને બે હાથ જોડીને વિનંતી, આવતીકાલે કસોટી એ વિપક્ષની નહીં, પીડિત પરિવારોની, રાજકોટનો માહિલો જીવે છે કે કેમ, આપણી રાજકોટવાસીઓની થવાની છે. આપ સૌ મીડિયાના મિત્રોએ આટલા દિવસ દરમિયાન ખૂબ સરસ કવરેજ આપ્યું એ બદલ આપનો પણ આભાર માનીએ છીએ. અને ફરી એકવાર રાજકોટ પોલીસને પણ કહેવા માંગુ છું કે આવતીકાલે બંધ છે, દુકાનો અને હોટલો તો બંધ રહેશે, તમારા પોલીસ ડિપાર્ટમેન્ટને કહેજો દારૂના અડ્ડા પણ બંધ રાખે. તમારું ચરિત્ર હવે આખું રાજકોટ જાણી ચૂક્યું છે. ધન્યવાદ.